ઇનોવેશનના પ્રથમ કુલપતિ પ્રેરણાદાયી વક્તા અને ફલપ્રદ લેખક એવા ભદ્રાયુભાઈ વચ્ચરાજાનીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી પ્રાસંગિક ઉદ્બોધન આપે ભદ્રાયુભાઈ શ્રદ્ધેય સંતગણ પ્રણામ આ સંસ્થાના બાપુજી એવા શ્રી મેહુરભાઈ અન્ય સૌ માનનીય અતિથિ વિશેષશ્રીઓ અહીં પધારેલા આપ સૌ જે સભાખંડમાં વચ્ચે વરસાદના છાંટા પણ સહન કરીને બેઠા છો વાલી સંમેલનમાં પધારેલા પિતાશ્રી અને માતાશ્રી અને સૌ આ સંસ્થાની દીકરીઓ ગઈકાલની અને આજની મારા માટે તો પહેલો વિષય એ છે કે હું ગુજરાતના એક મેટ્રો સિટીમાંથી આવું છું એટલે તમે લોકો ચાર કલાક સુધી લંબાયેલા કાર્યક્રમમાં એકાગ્રતાથી બેસી શકો છો એની મારે ટેવ પાડવા જેવી છે એવું મને લાગ્યું આ છે અમારે ત્યાં તો એકાદ કલાકથી લાંબો કાર્યક્રમ ચાલે ત્યાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ થાય અને દોઢ કલાકથી વધુ ચાલે ત્યાં આ બાજુમાં પણ ખળભળાટ થાય તમારી પાસેથી આ એકાગ્રતા આ બહેનોએ પણ શીખી હશે જે એમના સુંદર મજાના થરક પગ જોયા એના ઉપરથી મને લાગ્યું કે એમની અંદર જે જોમ છે જે જુસ્સો છે જે ભાવાત્મકતા છે પ્રસ્તુતિની એ પણ આપણા સૌ માટે એક બહુ મોટો ગૌરવનો વિષય છે અહીંયા બેઠેલા આ દીકરીઓના મા બાપને પૂછવાનું કે આવી રીતે ઉછળતી અથવા તો આટલી જ સ્પીડથી સતત મજાના રાસ ગરબા લેતી દીકરીને ક્યારેય આપણે ભાળી છે મેં તો નોંધ્યું છે કાર્યક્રમ દરમિયાન એની જ હું વાત કરવાનો છું એમ કહેવાય છે જે અહીંયા શિક્ષકો છે એને ખ્યાલ છે કારણ કે હું પણ શિક્ષક છું આ કુલપતિ તો લટકણું છે એ લટકણું આપણે જાય ત્યારે ઉતરી જતું હોય છે અથવા કોઈ ઉતારી મૂકે તો ઉતરી જતું હોય છે પણ હું આજીવન શિક્ષક છું એટલે મેં નોંધ્યું છે કે આપણી પાસેથી શિક્ષણ જગત બે અપેક્ષા રાખે છે પહેલી અપેક્ષા એ છે કે આપણે સારામાં સારું ભણાવીએ વિષય વસ્તુ સારામાં સારું તૈયાર કરીને ભણાવીએ અને બીજી અપેક્ષા એ છે કે આપણે વર્ગ શિક્ષણ દરમિયાન અથવા તો શાળા શિક્ષણ દરમિયાન સારો આચાર વિચાર કરીએ હવે આ શિક્ષકનો વ્યવસાય એવો વિચિત્ર વ્યવસ્થાય છે કે એ આ ઝાંપામાંથી બહાર નીકળે પછી પણ લોકો એને શિક્ષક તરીકે જ ઓળખે છે આપણને ખ્યાલ છે કે દુકાનનું શટર પાડ્યા પછી કરિયાણાવાળો કરિયાણાવાળો નથી રહેતો પણ શિક્ષક છે એ જ્યાં જાય ત્યાં શિક્ષક તરીકે રહે છે એનો એક ફાયદો પણ છે અને એનો ગેરલાભ પણ છે ફાયદો એ છે કે તમે જતા હો ત્યાં પણ તમને કોઈ મળી જાય જે તમારી પાસે ભણી ગયો હોય અથવા ભણી ગઈ હોય તો એ આવીને તમને નમસ્કાર કરે ત્યારે તમને સભાનતા થાય કે હું બહાર શિક્ષક છું તો સારું છે મને કોઈએ ગૌરવભેર યાદ કર્યું છે એની એક મર્યાદા એ છે કે આપણે લોકોએ જ્યાં જઈએ ત્યાં શિક્ષક તરીકે જ વર્તવું પડે છે અને પરિણામે કેટલાક શિક્ષકો પાંચ દસ વર્ષની નોકરી પછી ગોવડ ગંભીર થઈ જતા હોય છે એવું કહેવામાં આવે કે શિક્ષકથી તો ક્યારેય હસાય જ નહીં અથવા શિક્ષક છે એ ક્યારેય નાચતો કૂદતો હોવો ન જોઈએ એવું લગભગ બંધારણ થઈ ગયું છે એમાં પણ સરકારની તાલીમોમાં જઈએ અને ત્યારે સામે મોઢું ચડાવેલા લોકો આપણને તાલીમ આપવા આવે ત્યારે આપણને ચોક્કસ એવું લાગે કે હારું કોનું મોઢું હારું મારું કે આ તાલીમ આપનારનું શિક્ષક હોવાથી આપણે જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક ત્રણ પાસાને ઉજાગર કરવાના છે કોના વિદ્યાર્થીઓના હું આમાં વિશેષ નથી પ્રકાશ પાડતો કારણ કે શિક્ષણ જ્યાં લોકો છે એ જાણે છે પણ આપણે જ્ઞાન આપવાનું છે આપણે ત્યાં એનો અર્થ ઘણું ખરું માહિતી કહેવામાં આવે છે શિક્ષકો એવું સમજે છે કે ચોપડીમાં છે એ સામે પહોંચાડો એટલે તમારું જ્ઞાન આપવાનું કામ પૂરું પછી એની પરીક્ષા લઈ લ્યો બોર્ડ કે ત્યારે એટલે તમારું કામ વધુ પૂરું અને પરીક્ષાનું પરિણામ આવે ને આગળ જાય એટલે હવે એમ કહેવાનું કે હવે તું જાણ આપણે જેમ નાના હતા ને ખો ખોની રમત રમતા હતા એવી ખોની રમત રમવાની પણ જ્ઞાન એ નથી માહિતી એ જ્ઞાન નથી આ ભ્રમ આપણા વિશ્વમાં આપણા જ દેશમાં છે કે માહિતી એ જ્ઞાન છે આપણે વિશ્વગુરુ થવાનું નક્કી કરીને બેઠા છીએ ઘણા વર્ષોથી નક્કી કર્યું છે અને હજી ઘણા વર્ષો લાગશે શું કામ લાગશે કારણ કે આપણે માહિતીને જ્ઞાન ગણીએ છીએ અને જે માહિતી છે એને તાત્કાલિક ક્યાંક પાસોન કરવાનું આપણે પસંદ કરીએ છીએ કોઈને આપી દેવાનું પસંદ કરીએ છીએ એમાં પણ વોટ્સઅપ યુનિવર્સિટી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તો લગભગ સંદેશો પૂરો વાંચ્યા વગર આપણે પહેલાં કોઈને ફોરવર્ડ કરતા હોઈએ છીએ તો માહિતી એ જ્ઞાન નથી એ શિક્ષકે સમજીને વિદ્યાર્થી સુધી અમલમાં મુકાય જીવનમાં મુકાય વ્યવહારમાં મુકાય એવી માહિતીથી જે અનુભવ પ્રાપ્ત થાય એને જ્ઞાન કહેવાય એટલું સમજવું પડે અને સામે સમજાવવું પડે એનો અર્થ એવો થયો કે શિક્ષકનું કામ શિક્ષણ આપવું તે નથી પણ કેળવણી આપવી તે જ મને કહેતા બહુ આનંદ છે કે હું વર્ષોથી મહાત્મા ગાંધીના આ નઈ તાલીમના વિચારથી બહુ જ અભિભૂત છું વર્ષોથી આ પ્રકારની શાળાઓમાં આવ્યું છું અને હવે અહીંયા રહેવાનું થયું છે એટલે મને પાક્કો અનુભવ થયો છે કે ભાવનગરથી લઈને કે નજીકના સિહોરથી લઈને ફાઇવ સ્ટાર સ્કૂલોની અંદર જે અપાય છે એને શિક્ષણ કહેવામાં આવે છે અને અહીંયા જે આપવામાં આવે છે એને કેળવણી કહેવામાં આવે છે હું જે જાણું છું એ તમને આપી દઉં તો મેં તમને શિક્ષણ આપ્યું કહેવાય પણ હું જે જાણું છું તે તમને આપું અને પછી તમારી આંગળી પકડીને એ આપેલા પ્રમાણે આપણે બે જણા જીવીએ તો મેં તમને કેળવણી આપી કહેવાય આ કેળવણી આપવાનું કામ નિવાસી સંસ્થાઓ સિવાય શક્ય નથી આ મુદ્દો એટલા માટે આવે છે કે જ્ઞાનાત્મક પાસાની મેં વાત કરી પણ ભાવાત્મક પાસું કેવી રીતે ડેવલપ થાય આ શબ્દો તમે જો સાદાઈથી સમજવા હોય તો ઉમાશંકરભાઈનું એક સુંદર મજાનું મુક્તક છે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ ઉમાશંકરભાઈ કે મને ત્રણ વસ્તુ મળી હૈયું મસ્તક અને હાથ આ મસ્તકનું જે વાત કરી એ જ્ઞાનની વાત એટલે કે આમાં બધું ઠોસ ઠોસ કરવાનું તે શિક્ષણ એટલે શું છે આપણે ત્યાં આમાં નાખવું તે પછી સમય આવે ત્યારે નાખેલું જેમ નાખ્યું હતું એમ પાછું આપવું તે પછી સામેના માણસને લાગે કે મેં નાખ્યું હતું એવું જ આણે આપ્યું પાછું એટલે એ આપણને ફર્સ્ટ ક્લાસ આપે તે એ મસ્તકનું કામ હવે અનફોર્ચ્યુનેટલી હું અત્યારે લંબાણ નથી કરતો તમે ક્યારેક અનુકૂળતા થાય તો ટાગોરનું એક કાવ્ય વાંચજો જેમાં પોપટને બધા જ્ઞાનના ગ્રંથો સમજાવવાનું નક્કી કરવામાં આવે છે પછી પોપટની હાલત શું થાય છે એ ટાગોરે સરસ વર્ણવ્યું છે આપણું કામ પણ આવું જ છે સાહેબ અમારા શહેરોની અંદર વિદ્યાર્થી જીવે કે મરે હું છું તે નાખ એટલે મારું કામ પૂરું એને અમે શિક્ષણ થઈએ છીએ પણ તમે જે છે તે હૈયું એની સાથે મસ્તક સોરી મસ્તક એની સાથે હૈયું અને હાથ આપણે જોયા ને આ સ્ટેજ ઉપર કેટલાક ગરબાઓ લાઇનમાં જોયા તો મારા પગ દુખવા માંડ્યા હતા હું કાંઈ નહોતો કરતો તોય મને એમ લાગ્યું કે આટલું બધું ફાસ્ટ કેવી રીતે થઈ શકે અને મેં એક બરાબર નોંધ્યું બેન જે કોઈએ તૈયાર કરાવ્યું હોય સૌ ટીચર્સને અભિનંદન આપવા ઘટે એક કે એક દીકરીના ચહેરા ઉપર સ્મિત હતું એના ચહેરાઓ હસતા હતા તમે આ સ્પર્ધાઓમાં જતા હશો ત્યારે તમે અમારા અર્વચીન રાસ જોતા હશો અમારી રાસ લેનાર બહેનોને કીધું હોય કે ખબરદાર હશે છો તો એવું એરંડી ઉપેલું મોઢું લઈને એ ગરબા કરતા હોય આજે મેં પહેલીવાર જોયું મેં માર્ક કર્યું કે એક વચ્ચે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સવાળું આવ્યું જેમાં બોલ વગેરે લઈને આવ્યા હતા એમાં થોડાક લોકો ગંભીર હતા કદાચ એ સ્પોર્ટ્સનું હશે એટલે ગંભીર થઈ ગયા હશે પણ બાકીની બધી જ તમારી જે રચનાઓ હતી કૃતિઓ હતી એમાં સહજતા હતી અને સ્મિત હતું તમે જે અર્વાચીન રાસ રજૂ કર્યો એમાં તો સુંદર પ્રયોગ કર્યો કે જેમાં કેટલાય બહેનો અહીંયા હેડફોન પહેરીને આવ્યા હતા માઇક્રોફોન ભેગું હતું અને એ ભેગું ગાતા હતા સાચો ગરબો તો એ જ છે સાહેબ એમાં કોઈ ગૌરાવે નહીં વગાડવાવાળો જ હોય હેલ્લારો તમે જોયું છે હેલ્લારામાં એક ઢોલી હોય સાહેબ આ ઢોલી સિવાયના બધાની કોઈની જરૂર નથી એટલે એ લોકોને નહીં બોલાવવા એવું ન કરતા બોલાવજો પણ ખરેખર જેને રાસ ગરબા કહીએ એમાં એક ઢોલી હોય એટલે કામ પૂરું પણ મેં અહીંયા બરાબર જોયું કે સુંદર મજાની ટીમ તમારી બહેનો પણ પાછળ બેઠા હતા એ ગાતા હતા અને મેં ક્યારેક તો એવું જોયું કે ગાતા હતા એ પાછા અર્વચીનની અંદર આવી ગયા આ છે એ કેળવણી છે આ કેળવણી છે તમારી દીકરી તમારે ઘરે રહી હોત તો છાણવા સીધા કરતી હોત પણ આટલી સ્વિફ્ટનેસ એનામાં નહીં આવી હોત એટલે અહીંની જે વાત છે એ મસ્તક ઉપરાંત હૈયું અને હાથ હૈયાને ઉજાગર કરે છે હું હમણાં જોતો હતો કેટલાક બહેનો એકબીજાને મળતા હતા અને મળતા હતા તો ગળે મેળવીને બહુ રાજી થયા એવો દેખાતા આ કરુણા છે આ ભાવાત્મકતા છે તમે બીજાને જુઓ અને તમને એમ થાય કે આ મારો સાથીદાર હતો કે હતી અને તમારી આંખના ખૂણા ભીના થાય તો સમજવું કે તમે માણસ છો સામે ગમે તેવો માણસ બેઠો હોય તો તમે રોખડ જેવા બેઠા રહ્યો તો તમારે સમજવું કે તમે ધક્કો ખાવા આવ્યા છો ઘણા લોકો ધક્કો ખાવા જ આવે છે આવ્યા હોય એવા ને એવા પાછા જાય મને તો આ સંસ્થામાં વર્ષો પહેલાં આવવાનો મોકો ફાજલભાઈએ આપ્યો છે હું ફાજલભાઈને મળવા અહીંયા આવ્યો હતો અને ગેટ ઉપર ઊભો હતો ગેટ ઉપરથી ઘણી બધી અમે વાત કરી હતી ત્યારે પણ એમ હતું કે અંદર જઈએ હવે આજે ઈશ્વરે એ ઈચ્છા પૂરી કરી અને અંદર આવીને હું તમારી સાથે ત્રણ ચાર કલાક બેસી શક્યો એનો મને આનંદ થયો આમ મારે બીજું કાંઈ કરવાનું નહોતું બેસવાનું જ હતું પણ મારો સ્વભાવ છે કે જે ચાલતું હોય એમાં ઝીણવટભરી નજર રાખવી કારણ કે હું પણ સંસ્કૃતિનો અને સંસ્કારનો માણસ છું મને એક પણ વાત બહુ જ ગમી છે બાપુજી હું પણ બાપુજી કહું કે તમે નાનામાં નાના માણસનું સન્માન કર્યું છે ભૂલી જવાય છે સાહેબ એમાં અત્યારના ચૂંટણી નજીક છે ત્યારે તો લગભગ મોટાઓના જ સન્માન થતા રાજકારણમાં હતા હતા તો ખરા જ હવે પાછા નહીં આવો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું એનું કારણ કે તમે રાજકારણમાં આવો તો એક સારા બાપુજી અમે ગુમાવશું કારણ કે તો પછી કાં ગાંધીનગર વયા જાય ક્યાં દિલ્હી વયા જાય આપણે ત્યાં વળાવડમાં રે એને બાપુજી કહેવા છે પણ તમે હતા એટલે તમને ખબર છે કે આ સમય કોનો છે માથું જોવાનું ને એને સન્માન કરવાનું જેની પાસે પાંચ પંદર વીસ પચીસ મત હોય તમે આ મતને ભૂલીને નાનામાં નાના તમે કહ્યું મિસ્ત્રી છે કોન્ટ્રાક્ટર છે એમના દીકરી છે જે અહીંયા આવ્યા અને મોટામાં મોટું તો એ કે ગાંધીની હાજરી પૂરે એવા તમારી પાસે કસ્તુરબા છે અને એને તમે સન્માન કર્યું છે હકીકતમાં આ વસ્તુ ન ભૂલાય તે જ માણસાય છે આપણે ગમે તેટલા ઊંચા પદ ઉપર બેસીએ પણ આપણને જેણે ઊંચકાવ્યા છે અથવા આપણને જેણે ટેકો કર્યો છે એને ક્યારેય ન ભૂલી શકીએ એ જ સાચું શિક્ષણનું કામ છે હું વિશેષ વાત નહીં કરું મને ખૂબ આનંદ થયો છે અને ફરીવાર ક્યારેક નાના સમુદાયમાં બહેનો સાથે પણ વાત કરવા હું અહીં આવીશ આ રસ્તેથી તો બહુ નીકળું છું એટલે ક્યારેક આવી જ રીતે અંદર આવી જઈશ અને શિક્ષકો સાથે બહેનો સાથે વાત કરવાનો હું લાવો લઈશ કારણ કે હું પોતે માસ્તર છું ટિપિકલ માસ્તર છું એટલે મને માસ્તરો સાથે બેસવું ગમે છે બેને કહ્યું કે ચાણક્યએ કીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ એમાં એક વર્ઝન બહાર પડ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ સરકાર કહેતી કે શિક્ષક પ્રવાસી હોતા હૈ શિક્ષક શિક્ષક નહીં હોતા સહાયક હોતા હે આપણે સહાયક હોઈએ કે પ્રવાસી હોઈએ શિક્ષક લાગ્યું એટલે આપણે અંદરથી શિક્ષક થઈ જવું આપણને કોણ ટોકે છે સાહેબ માઇલો શિક્ષક થશે તો એક દિવસ તમે સાચુકલા શિક્ષક થવાના છો તમારી સાથે ક્યારેક બેસવાનો હું લાભ લઈશ મને આનંદ છે કે હું લોકભારતીમાં આવ્યો સોળમી જૂને અને હું અઢારમી જૂને મને સાંઢીડા જવાનો લાવો મળ્યો હતો આનંદ એ વાતનો છે જો આ ગામડાની મજા એ છે મેં સાંઢીડાના મહંત પાસેથી ત્યારે પેંડા ખરીદ્યા હતા મને આડું બહુ નવું લાગ્યું મારી સાથે ડાયાભાઈ હતા એને મેં કીધું તો કે ના આ લોકોને મહંત ગીરી જે છે એ ઘણા બધા છે એટલે એક દોઢ વર્ષે નવા મહંત આવે તો બીજા મહંત શું કરે તો કે એ પેન્ડ આવે છે મને એટલું બધું ગમ્યું સાહેબ તમે હળું મહંત ક્યારેક ઉતારી નાખતા હો ને તો મજા જ મજા છે કેટલાક લોકોને જિંદગીભર અને આઈ એમ વેરી વેરી હેપી હું ખૂબ આનંદિત થયો આપને જોયા પછી મને થોડી પછી ખ્યાલ આવ્યો કે આ છે તો એ જ આ સહજતા છે અને એ સહજતા ગામડામાં છે વચ્ચે બાપુજી કોઈને કહેતા હતા કે ભાઈ આ અમારું ગામડું છે જોયું તમે સાહેબ ગામડું જ સાચું છે ગાંધીને આપણે સમજ્યો નહીં ગાંધીએ કહ્યું હતું ગામડા સાચવજો એંસી ટકા ભારત ગામડામાં વસે છે અત્યારે અડસઠ ટકા ભારત વસે છે છેલ્લા સેન્સદના રિપોર્ટ છે અડસઠ પોઈન્ટ ફાઈવ ટુ એટલા લોકો ગામડામાં આજે પણ વસે છે આપણો જે કાંઈ મ મદાર છે એ ગામડા ઉપર છે અને તમે આ ગામડાની દીકરીઓને અહીંના ટિપિકલ શિક્ષણમાં મૂકીને કેળવો છો એ બદલ હું તમને પ્રણામ કરું છું મારા શબ્દોને વિરામ આપું સૌને ફરી એકવાર પ્રણામ આટલા સુંદર મજાના કાર્યક્રમમાં અને સંતોની બાજુમાં બેસવાને મને કાબિલિયાત મળી તે બદલ એમને પણ પ્રણામ ફાજલભાઈને પણ હું ખાસ વંદન કરું કારણ કે પહેલી વખત આ સંસ્થા વિશે મને ફોન કરીને ફાજલભાઈએ કહ્યું હતું એમ કહે છે કે તમને જેણે પહેલીવાર આંગળી ચિંધી હોય એને ક્યારેય ભૂલવા ન જોઈએ એટલા માટે હું એમને પણ પ્રણામ કરું છું આપ સૌ માતા પિતાને તો ખાસ પ્રણામ કરું છું કે તમે આ માથાભારે છોકરીઓને અહીંયા મૂકી દીધી છે જેથી કરીને તમે નવરા થઈ ગયા છો તમને હાસ થયું છે ચિંતા ન કરતા આ માણસે માથાભારે જ છે એ તો નાનાનું બાપુજી છે એ કરાવે એમ છે અને કરાવીને તમને જ્યારે દીકરી પાછી મોકલશે ત્યારે તમને એમ થશે કે આ તો કયું રૂપમાં મોકલી હતી કયા રૂપમાં પાછી આવે હમણાં જ ભાઈએ કહ્યું મામાએ એમ મામા કહીએ છીએ એમને કેમ આ તમારે સારું છે કોઈ બાપુજી છે કોઈ બા છે હે એમના શાળા છે ઓ ત્યારસેગું છે મામા કહેતા તો મામાએ જેમ કહ્યું કે આ તો જગદંબાઓ છે પણ જગદંબાઓ વિરાંગના બની જાય ત્યારે મેડલ લઈ આવે સ્પોર્ટ્સમાં અને જગદંબા જ્યારે કરુણાની મૂર્તિ બને ત્યારે આવતીકાલના પારણાને ઝુલાવે આપણે આ જગદંબાની હંમેશા નજીક રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર ભદ્રાયુભાઈ શિક્ષકને ખરેખર શિક્ષકનું વ્યક્તિત્વ બનાવવું જોઈએ વિષય વસ્તુ સારું ભણાવવું જોઈએ શિક્ષણ દરમિયાન સારો આચાર વિચાર કરવો જોઈએ અને શિક્ષકની મર્યાદા શું છે બરાબર એના વિશે સમજાવ્યું જ્ઞાનાત્મક અને ભાવાત્મક કોને કહેવાય અને કેળવણી અને શિક્ષણ વચ્ચેનો જે તફાવત છે એના બંને તફાવતો આપણને સરસ રીતે સમજાવ્યા ખૂબ ખૂબ આભાર ભદરાયું ભાઈ આગળ કાર્યક્રમને લઈ જતા